વિશાખાપટ્ટનમના આરઆર વેંકટમપુરમ ગામમાં આવેલ એલજી પોલિયર ઇન્ડસ્ટ્રીયલમાં ગેસ લીકેજ થતા ભારે તારાજી સર્જાઈ હતી. લોકો બેભાન થઈને રસ્તા પર અને ગટરોમાં પડ્યા હતા. અચાનક ગેસ લીકેજના કારણે સમગ્ર વિસ્તારમાં અંધાધૂનીનો માહોલ સર્જાયો હતો. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આરએસ વેકટમપુરમમાં એલજી પોલિમર ઉદ્યોગની એક ફાર્મા કંપનીમાં રાસાયણિક ગેસ લીકેજનો કેસ સામે આવ્યો છે. આ પછી આખા શહેરમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક પ્રશાસન અને નેવીએ ફેક્ટરીની આસપાસના ગામોને ખાલી કરાવ્યા છે. અનેક લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે, તેમજ સારવારની તાત્કાલિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર આરએસ વેકટમપુરમ સ્થિત વિશાખા એલજી પોલિમર કંપનીમાં ખતરનાક ઝેરી ગેસ લીકેજ થયો છે. ગુરુવારે સવારે આ ઘટના બની હતી. આ ઝેરી ગેસને કારણે ફેક્ટરીના 3 કિલોમીટર પ્રભાવિત થયા છે. ત્યારે 5 ગામોને ખાલી કરવામાં આવ્યા છે. સેંકડો લોકોને માથાનો દુખાવો, ઉલટી અને શ્વાસ લેવામાં તકલીફ લઈને હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. જો કે ગેસ લીકેજ થવાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. વિશાખાપટ્ટનમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ વી વિનયચંદ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે. તેમનું કહેવું છે કે 2 કલાકમાં પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી રહી છે. કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, તેમને ઓક્સિજન સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. સરકારી હોસ્પિટલમાં 7 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 20 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તેમાં મોટા ભાગે વડીલો અને બાળકો છે. ઘટના એટલી મોટી હતી કે 150-170 લોકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘણા લોકોને ગોપાલપુરમની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 1500-2000 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘટનાને લઈને પોલીસ અધિકારીની ટીમ સ્થળ પર આવી ચૂકી છે. સાથોસાથ લોકોને ઘરોમાં રહેવા અપીલ કરવામાં આવી છે.